હેલો, હાલો, બોલો. મનસુખભાઈ કે પરવીનભાઈ? નામ મુકદેશ લવી જ. કોનો નામ છે? મનસુખભાઈ. મનસુખભાઈ બોલો. હા હા, ઓલા વીડિયા હું જોઉં છું તમારા ત્યાં. ક્યાં કામ? ચોકવા, મોવા તાલુકા. બોલો ને. હવે આ અંધશ્રદ્ધા વિશે જોઉં છું કે મેં જો ઉપદેશ લીધેલો છે બરોબર. હેલો. એમાં આમાં નક્કી નથી થતું કે આ જે દેવી દેવતાના હાસું છે કે જે આપણે કરીએ છીએ હાસું છે કે આત્મા એ સૌ પરમાત્મા છે બરોબર. તમારું નામ? હવે દેવસિંહભાઈ. દેવસિંહભાઈ શેમાંથી? કોળી માંથી. એવું તો કોઈ આપણે માન્ય નથી કરતા. હવે એમ નક્કી નથી થતું કે આ લોકો હાલી હાલી ને બધે જાત્રાઓ માને, માતાજી નું ઓલું કરે ને ઓલું કરે ને માંડવા કરે ને એમાં સંશય થાય છે બરોબર. આમાં એવું હોય ભાઈ કે સમજામણ માં ફેર હોય છે. હા, એ તો બરોબર છે. આ બધા ગુરુ ઉપદેશ છે જે બંધારણમાં બાબા સાહેબ છે ને, એ ગુરુ ઉપદેશ છે કે બંધારણ છે ને, સર્વશ્રેષ્ઠ ગુરુ હોય તો બંધારણ. મારા ગુરુ સંતોકાનંદ સાહેબ છે. હા, હવે એક મિનિટ તમને વાત કરું કે સંવિધાન અને કાયદો એ જે સમજાવે એને ગુરુ કહેવામાં આવે. કેમ કે એની અંદર જાતિ ભાતિના વાળા અને કાયદાકીય બધાને સમાન અધિકાર આપવામાં આવ્યો છે. આવ્યો છે બરોબર. આપણી દીકરીની છેડતી થઈ હોય ને, એ જ કદાચ કરોડપતિ ની દીકરી થઈ હોય તો 370 એ ખરકી જ લાગે ને, 354 એ ખરકી જ લાગે છે. પછી જે આ સંવિધાનિક કાયદાની વાત કરું છું, જે આ ગુરુ ની જ વાત છે, જેને લો કર્યો હોય, જેને કાયદાકીય ભણ્યા હોય, એને પછી જે સ્કૂલ છે એની અંદર કોઈ પણ ગમે જ્ઞાતિના ભણતા હોય, એના ગોળા જુદા રાખવામાં નહીં આવે, જો જુદા રાખવામાં આવે તો એના માટે કેસ થાય છે. કેસ થાય. આ તો બરોબર છે. બધાને ભણવાની એક જ સ્કૂલ છે. આ એક જ સ્કૂલ છે. બધાને ન્યાય માંગવાની અદાલત એક છે. બધાને સંવિધાનિક લડત આપવાની જે નિયમ છે એ એક છે. એક છે. હા, એ બરોબર. આઈપીસી સીઆરપીસી જે છે એ બધાની એક છે. મૂળ જે આ ધર્મ ની અંદર જે વાળા કરવામાં આવ્યા, એમાં જ ભેદભાવ છે. હાલો મારી વાત સાંભળો, તમે જે ગુરુ કર્યા છે, મને તો ખ્યાલ નથી તમે કઈ સંપ્રદાયમાં છો, પણ એ સંપ્રદાયમાંથી તમે બીજી સંપ્રદાયમાં જાઓ એટલે તમને સમજાવવામાં નહીં આવે ને, તમને કહેવામાં આવશે કે તમે કેમાં સમજ્યા છો, તો કે હું ફલાણા સંપ્રદાયમાં. તો કે તમને એ કહેવામાં નહીં આવે. હું કામ કે તમે અમારામાં આવો ને તો અમે તમને કહીએ. એટલે મહાપુરુષો એ કીધું કે જે પાણી છે ને એક છે. કબીર સાહેબે કીધું કબીર કુવા એક હે પનિહારી અને બર્તન સભી કે ન્યારે ન્યારે પાણી હે સભી મેં એક. એક જ કુવામાં બધી બાયુ ડોયલું ગોળા આંડા લઈને ભરવા જાય, પણ ઈ એક બેરલ માં નાખી દો તો ઈ પાણી એક છે, જુદું જુદું. ઈ તો એક જ છે. તો ઈ વાસણ આપણે તો જુદું પાડીએ છીએ. હા, વાસણ જુદા જુદા. આપણે આંડા માં નાખી કે અથવા સ્ટીન માં નાખી, સ્ટીલ માં નાખી, કોઈ માં આપણે જુદું પાડીએ. ત્યાંથી કુવો તો એક છે. હવે જે કાયદો છે ઈ એક છે. હા, પછી બધા વકીલોની પ્રેક્ટિસ, બોલવાની લડત અને એની ફાઇટ આપવાની જે કઈ પ્રેક્ટિસ છે એ અલગ અલગ હોય છે. કાયદો એક જ. ઘણા વકીલો નામદાર કોર્ટ ની અંદર દલીલ કરવામાં કાચા રહે, અમુક આરોપી નથી છૂટી શકતા. અદાલત ને મગજમાં બેહાડવામાં એની ભૂલ રહી ગઈ છે.
જે કાયદો છે એની જે કાંઈ અર્થઘટન છે એ કરવામાં એની ભૂલ રહી ગઈ. એમ ગુરુ છે ને એને એટલે ગુરુની કક્ષા છે ને સમુદ્ર જેવી હોય છે, જ્યાં જાતિ ભેદભાવના વાળા નો હોય એનો ગુરુ કહેવાય. હા એ તો બરોબર. અમારા ગુરુ એટલે અમારા ગુરુ દેવ થઈ ગયેલા છે. બિરાજમાન થઈ ગયો છે એને વાત કરું છું, ઈ ગુરુ મળતો નથી. આ દેહી ગુરુ હોય મરી જાય છે, દેહી જો રામ ભગવાન થઈ ગયા દેહ ધારી ને આવ્યા તેને વ્યુ જવું પડ્યું, વયું જવું પડ્યું. હા એ તો બરોબર. કૃષ્ણ ભગવાન ને આ જગત ભગવાન ધારી કે ભગવાન નો જેને બિરાજમાન આપ્યું પણ દેહ છોડી દીધું જવું પડ્યું, આપણે જે જીવી છે ને ભાઈ એ મૃત્યુ લોક માં જીવી છે. શેમાં જીવી છે? મૃત્યુ લોક માં. બરોબર, મૃત્યુ લોક માં. એટલે આ લોક માં જેટલા માના કુખ્યાત થી જન્મ લઈને આવે, પછી રામ હોય, કૃષ્ણ હોય, દેવી શક્તિ હોય, ભગવાન હોય, તમે જે ધારો ઈ જેટલા દેહ ધારીને આવે એને એવા જગત છોડીને જવાનું જવાનું છે. એટલે કબીર સાહેબ આયલા જતા હતા ને, પછી ત્યાં ઓલી ઘંટુલો લઈને બાયું ઘઉં દળતી હતી, એટલે કબીર ત્યાંથી નીકળ્યા. એટલે કબીર સાહેબે જોયું, એટલે કબીર ઈ ઈ જે રોતા હતા ને એમાં જોઈને પછી કબીર મીડા રોવા. ઓલી બાઈ એ પૂછ્યું, બાપુ તમને કેમ રુદન આવ્યું? કે બેન મને એનું રોવું નથી. તો કે જે તમારી આ હેરણ હાલે છે ને એમાં એક દી મારે ઓરાઈ જવાનું છે ને, એટલે હું એનું રોઉં છું. કે ભાઈ એટલે કીધું કે ચલતી ચકી દેખ કર રહ્યા કબીરા રોઈ. બાપુ સાબિત રહે નહી કોઈ ક્યુ દોપડી એક ઓલા ઘંટુલા માં ઘઉં દળાતા ઈ પડ ને એક આ જમીન ને આસમાન નું બે પડ આની જેટલા જન્મ લઈને આવ્યા એ બધા એક વાર વ્યા ગયા. એવો ગુરુ કરો તો મતભેદ મટી જાય, નકર મતભેદ ઉભો થાય. નહી એમાં હું છે મનસુખભાઈ, અમારા અમારા ગુરુ એ તો ખાસ અમારા ગામ થી 5-10 ગામડા એવા સુધેરા ને, કોઈ અંધશ્રદ્ધા વિશે ના, કોઈ હાલીને જવા વાળા ની કોઈ માનતા માતાજી નું કોઈ ડાકલા દોરા ધાગા એ તો અમારે ઓછા નામે 17-18 વર્ષ છે ને, સીધું નો અમારા ઇલાકામાં 10 ગામ માં પાળ્યો નવો બેઠો નથી. હવે એ હું તમને વાત કરું, જે માતાજી ને જેટલા માને છે ને, નહીં જો કે માન્ય આપણે તો કોઈને અટકાયત ન કરી, આપણે શું કામ અટકાવવા જોઈએ, આપણે એટલે કરીએ કે ભાઈ યાનું છે રે મારી કથા. જે માતાજી, ઈ માતાજી રે ની તમારી માં, આ ઈ તો માં આપણી 100%. એમ કે માં એને 9 મહિના ઉપાડ્યા હકદ કરી અને તમને મોટા કર્યા ને આ જગત ને દર્શન માય કરાવ્યું, કોઈ પ્રત્યક્ષ કોઈ દેવી કરાવ્યું. આપણને શું ખબર હોત આપણી કુલ દેવી કોણ છે? માં નો વાત તો ઈ તો એને કીધું ને માય કે તારી સાઉ છે કે ખોડિયાર છે કે ઓલી છે, ઈ તો માય કીધું તે ખબર પડી ને, ઈ તો આપણી કુલ દેવી માં થાય ને, ઈ તો 100% છે. એકનો બાપા એ પણ એનું કીધું કે કુળદેવ કરતા કૂતરી હારી. તમારી જે કુળદેવ નો જે બિહાડી પથ્થરમાં જેને માતાજી કુળ કરીને બિહાડી ને એની કરતા કૂતરી હારી, કુળદેવ કરતા કૂતરી ભલી. આ બેઠી દેવ બોલે નહીં, ઓલી ભહી નાખા લતા ને જગાડે. જો તમારા ઘરમાં સોર ખાઇબકા હોય અને કદાચ સોનાના દાગીના લઈ જાય હોય તો મઢમાં માતાજી અંદર મંદિરમાં બેહાડી હોય ને હાજ સવાર આખું ઘર દીવા કરતા હોય, પણ ઈ સોનાના દાગીનામાં મઢમાંથી અવાજ ન આવે કે ઉઠ્યો તમારો બાપ તમારું બધું લઈ જા. કૂતરી રાખી હોય તો બાપુ ફળા હું નાખીને વાવ વાવ કરીને આખા લતા ને જગાડે. આપણા ઇલાકા નો માણસ નથી ને અજાણ્યો કઈ ઘરમાં ઘેર્યો છે. એટલે જો કબીર સાહેબે એની સાક્ષી પૂરી, મેકરણ દાડા એ પૂરી, તો કબીર સાહેબે પણ કીધું કબીર કે પંડિત કરતા પાડા હારા, ઓર દેવી દેવતા કરતા કૂતરા હારા, અરે મોલાના કરતા મુર્ગા ભલા જેને શેર જગાડે સુતા. કેમ કે એક જો સિંહ હૂતો હોય, જો કુકડું હોય ને તો કુકુક કરે તો સિંહ ને જગાડે. એટલે આ મહાપુરુષો તમને એને એને સમજાવવા માટે, એટલે એને મહાપુરુષો કીધું એક જ પાની એક જ પથરા એક જ હે નાવન કા આરા, અરે મેં તો એક મુહૂર્ત એસી દેખી જેના રામ ને કૃષ્ણ એ પૂજારા. હવે આપડે શું કે રામ ને કૃષ્ણ પૂજા કરે, પણ રામ ને કૃષ્ણ કોની પૂજા કરે છે? એ પાણી ના કાંઠે નાવા બેઠા તો કોક ની ભક્તિ કરતા હતા, તો એ ભગવાન આવડાવે બોલા બીજા, તો એ કોની ભક્તિ કરતા હતા? કોની કરતા હતા? તો એમ
એમ મનસુખભાઈ એવો સંશય થાય એમ છે કે આપણને સારું આમ છે કે આમ છે એમ ગુંજારું વાપરતો. હવે એમાં સંશય કર્યા જેવું નથી એટલે ભગવાન બુદ્ધે પણ કીધું કે અપો દીપો ભવ. અપો અપો એટલે તમે પોતે પાલી ભાષામાં, અપો એટલે આપણે આપણે, દીપો એટલે દીપક જલાવો, દીપક જલાવો. અપો દીપો ભવ એટલે તમે તમારા આત્માનો દીપક તમે પોતે જલાવો ને તમારા આત્માની ઓળખાણ તમે કરી લો તો તમારે બીજી ક્યાંય પગે લાગવાની જરૂર નથી. તમારે પગે ક્યારે લાગવું પડે કે તમારું આત્મા જે ચંચળ હોય, તમને એમ થાય કે ભાઈ મેલડીમાં પણ ગયો ને હવામાન નો તાવામાન નો તમારો છોકરો નોકરી સડી જાય. જો તમારો છોકરો હોશિયાર હોય ને મગજ થી તૈયાર હોય ને ઈ પરીક્ષામાં પાસ થાય ને તો જ તમે ઇન્ટરવ્યુમાં સરકાર તમને મંજૂરી આપે ને સરકારમાં તો જ તમારે નોકરી કરી શકો. બાકી કોઈનો બાપ આવે ને હવામાન નો તાવો કરો તો હારી જાવ, તો હારી જાવ. આજે જ આપણો જે ક્રિકેટ મેચ હતો અમદાવાદ ની અંદર, આપણા વડાપ્રધાન પણ આવ્યા હતા અને ઘણા વડાપ્રધાનો પણ આવ્યા હતા અને કેટલા સાધુ સંતોએ 24 કલાક હવન ચાલુ રાખ્યા કીના હાચા કીના આખા દિવસ ના. એવું તો બહુ જાદુ છું ને એવું તો કોઈ અમારી અહીંયા નાના માણસો એ તો અમુક માનતા હું કર્યું તોય ભારત હારી ગયું, તોય હારી ગયું ભારત. અને જે ધીરેન્દ્ર શાસ્ત્રી છે જેની ચિઠ્ઠી ફરસી નીકળે, ફરસી નીકળવા ગયું ભારત જીત રહ્યા હે તો આજ ભારત હારી ગયું. તો આની ફરસી ક્યાં ગઈ, આપડા હોમ હવન વાળા ક્યાં ગયા, આ મંત્ર જાપ વાળા ક્યાં ગયા? સાહેબ એ તમારા આત્માથી તમને ખ્યાલ નથી કે એને મહેનત કરવાની હતી ને એમાં ભૂલ ચૂક થઈ ગઈ એટલે આપડે હારી ગયા. શું થઈ ગયું? એક ભૂલ ચૂક છે ને એ જ જીત છે, જીત એક ભૂલ કરી એ હાર. તમારી મહેનત છે, મહેનત ની અંદર હાર જીત હોય જ છે. એમાં એવું નથી હોતું કે તમે હોમ હવન કરવા માંડો તો આપડે જીતી જાય. પછી એક પરિચય કરું બીજું, આ જે આખ્યાન રમાડે રામાપીર બાપુ નું બરોબર, માનતા કરીને રમાડે તો અહીંયા તો અમારા બાજુ તો બહુ ફી લે, 20,000 લે, 25,000, પછી અમુક કુટુંબ જમાડે ને આ જમાડે 50,000 નો ખર્ચ કરે એ લોકો. તો એને એમાં એ માનતા કરે તમે એને સફળતા મળતી છે કે આમને પછી રમાડી નાખતા છે? માનતા છે નહીં તમે, માનતા માનતા એટલે મન થી માનેલું, એટલે તમે ઓળખતા નથી તો તમારા મન ની હાથી હોય છે. ઓળખતા હોય તો તમે કહી દો ભાઈ જો ઈ નહીં મેરખાય, ઈ ભેંસ છે, હાથી નથી. એમ તમારા મનથી જે ચંચળ છે એ ચંચળતા તમારી જાય નહીં, કેમ કે તમે તમારા આત્માથી તમે ખોજ કરી નથી. તમે બીજાનું સીધું કર્યું, ગુરુદેવનું સીધું કર્યું, કોઈ હવે હવે મારી વાત સાંભળો કે એક તમને દર્દ થયું હોય ને એ દર્દમાં તમને કોઈ વૈદ આવી નહીં કે ગેદકીન પાટો બાંધે એટલે તમે બાંધી દેવો. નહીં ખબર નથી આ કેદ સીધી શું થાય, ખંજોરી આવક નહીં, એ તમે અનુભવ તમારો નથી. બરોબર છે. પછી તમને કોઈ કેમ કે ભાઈ આની અંદર એક કામ કરો ને ભાઈ, ઓલી કુવાડ ફાઈડ રહી ને એના પાટા બાંધો એટલે પગ હાજર થઈ જાય, તો તમે એ કેદ કે છોડી પાછી કુવાડ ફાઈડ બાંધી દો. હવે એ બેવા 8-10 ઓડિયા કરો ને એટલે પગ હાજર થવાનું, બદલે ગાઈડ નો એ પગ કાપવો પડે. વિચારો અલગ અલગ છે ને એમ બધે એટલે કીધું, કેમ કે તમે પોતે તમારા આત્માથી તો તમે સ્વયં નથી. જો તમે પોતે સ્વયં હો તો તમે તમારું મનથી તમે વિચારી લ્યો, તર્ક કરો, તર્ક કરો એ બુદ્ધિ, તર્ક એ જ વિજ્ઞાન. જેને તર્ક કર્યું નહીં, તમને એમ કીધું આંખ વિશે આજે સ્મરણ કરવું એટલે તમને મામા દેવ છે ને એ તમને પ્રસન્ન થાય, ફલાણી માતાજી તમને દર્શન થાય એટલે મન ભૂત થયું, એટલે સંકલ્પ થાય એટલે દેખાય, દેખાય. સંકલ્પ ઈ ભૂત છે, સંકલ્પ ઈ દેવ છે, દેવ છે. એમ કઈ સંકલ્પ એટલે કોઈએ ચંચળતા કીધી, કોઈએ સંકલ્પ કીધો, કોઈએ સપનું કીધું. એટલે અક્ષરધામ અલગારીએ પણ કીધું કે આ સંસાર ખોટો કે સપનું ખોટું, આમાં કઈ હળી હુજે નહીં. આવી લેરકડી તો હજારો આવે પણ તમને તમારા આત્માથી તમે સિદ્ધ ન હો, એટલે તમારા ગુરુ તમને એમ કહી દે હાલ હું કહું છું, એવો કોઈ ગુરુ હોય કંઠી ગુરુ ભટકાઈ ગયા, તમે એમ કહી દે ભાઈ તમારા મા બાપ ના સેવા ન કરીને કાનમાં ફૂક માર ફૂ, હવે એને તમે પૂઈન માનો છો. સેવા તો તમારે એના માટે કરવી પડે કે આ જન્મ દઈને તમને તમારા જન્મ મુક્તિ કે દાદા,
એટલે તમે તમારા મા બાપની એના માટે, કેમ કે સંસારની અંદર તમારી સૃષ્ટિમાં તમને સર્જન કર્યું, અને ઈ માં માથે આપણે ભરોસો રાખી, કઈ માં માથે? આપણી માં હોય એની માથે. આપણા બાપની આપણને ખબર નથી હોતી, આપણો બાપ કોણ છે તમને નથી. માં ઓળખાણ કરાવે, કોણ કરાવે? માં ઓળખાણ કરાવે, એ તો જન્મ દે દે આ રહ્યો ને, એ તાર પપ્પા છે. હું કે આ માં એમ કે આ રહ્યા એ તાર પપ્પા છે. આપણે આપણી માં માથે કોઈ દી અવિશ્વાસ કર્યો? નહીં 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 નહીં. શું કામ કે આપણી માં છે ને એને ધવરાવીને મોટા કર્યા, આપણી માં આપણે ખોટી સલાહ ન દે એટલે આપણે એની માથે વિશ્વાસ રાખ્યો. ભરોસો તૂટી જાય છે, વિજ્ઞાન ટેકનોલોજી થી એનું ડીએનએ છે ટેસ્ટ કરવામાં આવે છે, તો તરત જ પાછા વિજ્ઞાન એમ કે છે ભાઈ આના જ બ્લડ નો દીકરો છે, તો પાછું માન્ય કરે. કરવું જ પડે, કેમ કે વિજ્ઞાન લાગી ગયું. કેમ કે એ બાઈ માં પતિ પત્ની ના ડખા થાય 498 125, બાઈ બે બાધે બે જણા બાધે તે કહી દે કે આ છોકરો મારો નથી. એવા ઘણા બનાવ બને છે, અને ઘણા બાધે છે એમાં ઘણા તમને કહું રિહામણી બાઈ છે. શું કામ કે એની શારીરિક જે મગજની શાંતિ છે ને એ ગુમાવી દીધી એને. કેમ? એ મોજ શોખ માં પડી ગઈ. જેની પરિસ્થિતિ છે એનાથી ઓવર જીવવા માંગો એટલે તમે દુઃખી થવા માંગો. પછી ગુરુ કરો તો કઈ તમારા ફેર ન પડે, કે કદાચ મોટા કોઈ હારે જાઓ તો ફેર ન પડે, પણ જેને સારા માણસ નો સંગ સત્સંગ નો કે આપડે જે આ સાધુ સત્સંગ આવ્યો, સત્સંગ માં સત્સંગ નથી એની ખોટી ભાષા. આ જેટલા મોરારી બાપુ ની સત્તામાં જાય તો બાપુ એ બાપુ ના સત્સંગ બાપુ સત્સંગ નથી કરતા, એ સમાગમ કરે છે. અને મહાપુરુષો ની વાણી પીરસી રહ્યા છે, કેમ કે એના ઘરની વાતો નથી કરતા. કઈ વાતો કરે છે? જે મહાપુરુષો આના પદ ને પાયમાન એની વાતો કરે છે. આપણે નીટલી કોર્ટમાં જો જામીન લેવાય ને તો ઉપલી અદાલતના એના જજમેન્ટ રજૂ કરવા, નામદાર હાઈકોર્ટ ની દ્વારા જજમેન્ટ છે, નામદાર હાઈકોર્ટે આમાં છોડી મૂક્યા, તો આપ નામદાર છોડો તો પણ અમને વાંધો નથી. શું કામ કે ઈ એને જજમેન્ટ મૂકવું પડ્યું, નામદાર ઉચ્ચ અદાલતે આવું કીધું છે તો તમે નામદાર છોડો તો અમે આપનું પાલન કરશું. એમ સંતોની પરંપરામાં એવું છે કે આટલા આટલા મહાપુરુષો કહી ગયા ને આ રોડે હાલો તો તમારે વિઘન આવશે નહીં, દખાન કહી ગયા નહીં જાય, અને ઈ રોડે નહીં હાલો, અને અજડો તો પછી ઓલા પોલીસ ગુરુ હોય છે. હા એ તો હોય જ ને, ખાકી ગુરુ આવે તો એ બધાને સુધારી દે. મોટા મોટા માથા હતા તમને કહું છે ને, નામ લેવાય નહીં એવા હતા, એ બધા નટણ બકરી કરી દીધા. કોને કર્યા? કાયદાએ. વિડીયો વાયરલ કરે આજથી હું મને સાહેબે સુધરવાનો મોકો દીધો તે બદલ હું આભાર. શું કામ કે કાયદો અડી ગયો તો એ તમને બાપા ડાયા કરી દે, કેમ કે પરિવાર થી અલગ કરે, અલગ કરે, સંસાર થી જુદા પાડે. એટલે આપડે તો જીવી છીએ મોહ માયામાં જીવી છીએ, એટલે મોહ માયા થી દુઃખ લાગે એટલે આપણે દુઃખી થવાનું, એટલે આપણે ડાયા થઈ જાય. ડાયા થઈ જઈએ ઘર પરિવાર થી, જે કાયદો આપણે નડે એટલે આપણે રાખે જેલમાં, જેલમાં રાખે એટલે બાઈ થી જુદા, છોકરે થી જુદા, પરિવાર થી જુદા, આપણે જે કઈ સીન સપાટા કરવા એનાથી જુદા. એટલે આપણે શું કે ગવાવું કરાય નહીં ભાઈ. એટલે આ બધા સુધરવાના સાધન છે, આ બધા જેટલા છે એ સુધરવાના સાધન છે. પણ અત્યારે હાલ ભારત દેશની અંદર જે બંધારણ થી આ દેશ બધાને સમાનતા હક આપ્યો, એમાં ગુરુ કક્ષામાં અમે સમાનતા અધિકાર જોયો નથી. ગુરુ કર્યા પણ બધા મતભેદ છે, મતભેદ છે. મારો પ્રશ્ન જેવું છે ને, કે મતભેદ જ્યાં હોય ઈ ગુરુ નથી. ગુરુ એટલે જ્યાં કણ કોઈ જાતનો રાગ દ્વેષ ના હોય, જ્યાં જાતિ ભેદભાવ ના વાળા નો હોય, આને ગુરુ અમે માની છીએ. કેમ છો? કેટલે મહાપુરુષે કીધું કે ગુરુ અમારા ગારડી મુજ પર કીધી મહેર, મોરો બતાવ્યો મરમ નો બાપુ ઉતારી નાખા સંસારના સબ જાહેર. જેની ભેગા બેવાથી આ મનના માળા તારણ વાળા જાતના બધા ભતા મટાડી દીધા. અટાણી એક ખાલી નબળી જ્ઞાતિ એ છે તો નીચા ઘર ને પાણી નહીં પી, ગમે તો તમારી કરતા ઊંચા થઈ ઊંચા થઈ. અમારા દવી દેવી પૂજક છે, દલિતો ને ઘરે પાણી નહીં પીતા હોય, સમસાને લઈ જાય પાછા ખાટલા જુદા નો રાખ્યા. ભાઈ આવડા ખરેખર આનું છે તો આનો ખાટલો જુદો હોવો જોઈએ. રાખે ભરી ગયા કોઈની રાખ ખરબખરી ન થઈ ભાઈ, રાખ થઈ, અને ગરીબ માણસ કાંકરા જેવી રાખ થઈ.
બધાની હરકત છે સાહેબ, એટલે આ માટીમાં મળી જવાના છે. પણ હવે જ્યાં લગ્ન સમજણ નથી, કાયદાનું જ્ઞાન નથી, જેને ગુરુનું જ્ઞાન નથી, પછી મતભેદ થઈ જાય. ગુરુમાં કર્યા હોય એમાં મતભેદ, ઓલ્યા પણ ઓલી સંપ્રદાયમાં સારું સમજાવો છો એને જો સારું થઈ ગયું, સંપ્રદાય થી સારું ન થાય કામ ધંધો કરો તો જ સારું થાય. એ તો મહેનત તો પોતે જ કરવી પડે ને. ગુરુ કરે તમારામાં વાણી વર્તન માં ફેર પડે, ગુરુ કરે પૈસા નો મારે શું મળે નહીં. તો મારે પોતાને અત્યારે જેટલા શિષ્યો કરવામાં આવે છે ને સાહેબ, એ પૈસા માટે કરવામાં આવે છે. શેના માટે? આજે 1000 શિષ્ય હોય, વર્ષમાં 1 આંટો મારો, બે બે 5-5 રૂપિયા દે, 1000 ના ગણો છે, કેટલા પૈસા થયા? હા એ તો તમારે સુધરવું હોય તો સુધરવું જ તમારે આય છે, સુધરવાનું છે. પછી જે મહાપુરુષો ની વાણી છે એનું આચરણ ન કરો ગુરુ કિર્યત કરી હું દે નહીં, એ તો કઈ ન કરતી. તમને નામ સમજાયું? પણ એ નામ નહીં, રોડ હું કહું છું. આ મોદી સાહેબે અત્યારે બધા મોટા મોટા પુલ બનાવ્યા છે અને મોટા મોટા હાઈવે રોડ બનાવ્યા છે, પણ જેને જ્ઞાન નહીં હોય અને દીવડાય પછી રોડ હેઠા ગયા જાય છે. રોડ ભૂલી ગયો એમ, જેટલા જેટલા રોડ ભૂલી ગયા, રસ્તા ભૂલી ગયા, એની બધાની દિશા ખરાબ થઈ, પછી કોકને પૂછવું પડે આગળ જઈ, હે ભાઈ મારે વાત આવું છે અમદાવાદ ક્યાંથી, તો કે ભાઈ પાછા રોડ સડી જાવ તમે અંદર બી આવ્યા છો, એમ રોડ સાંડી ગયો એમ. ભાઈ જેટલા જેટલા રોડ સાંડી ગયા ને એ બધાને પાછું પૂછવું પડ્યું, પૂછવું એટલે ગુરુ. ગુરુ ખ્યાલ નથી એને, ખ્યાલ હોય એટલે જ્યાં જ્ઞાની ન પહોંચે, જ્યાં વિજ્ઞાની ને પહોંચે, જ્યાં કવિ ને પહોંચે, જ્યાં રવિ ને પહોંચે, ત્યાં અનુભવી પહોંચે. અનુભવી પહોંચે જેને અમદાવાદ જોયેલું છે અને જે નકશામાં તો બોલે છે એમાં બે માં હાથી ઘોડાનો ફેર છે. આપણો તાલુકો કયો છે? મહુવા. મહુવા ગામ? ચોકવા. ચોકવા? ચોકવા. ચોકવા? ચોકવા. ચોકવા બરોબર છે. મહુવા ભાવનગર જિલ્લાનું ને? માનતા કરેલી છે કે પછી મારું કાર્ય છું નથી બરોબર, ને મારે માનતા કરવી પડે કે ન કરવી પડે એ પ્રશ્ન કરે, એને આ વિશે ખ્યાલ નથી એટલે એને પ્રશ્ન કર્યો છે. આપણે એને શેની માનતા રાખી છે? હમણાં આપણે આઈને પૂરું કરી દઈ, મેળડીની છે કઈ કે, પણ એમાં એવું છે મેળડીમાંની માનતા રાખે કઈ કરે નહીં, કેમ કે મેળડીમાં છે ને ઈ જો આ બધા એટલા દેવી દેવસ્થા ટેકનોલોજી થી એની લેબોરેટરી થાય છે સારા ઊંચા ડોક્ટર રહેશે ને, એટલે તરત જ તમને કહી દે ભાઈ બેન માં વાંધો છે, ભાઈ માં દીકરીઓ જાવતી હોય તો ઈ તો ભાઈ જો ઈ દીકરીઓ છે એમ કે જો ને કે દીકરીઓ છે પણ દીકરો નથી, ઈ તો તમારે દીકરા શણવાનું ચાલુ રાખવાનું, દીકરા માં દીકરી માં દીકરો જવા, એમાં ભાવો ઘટાડો નો આવો. માનતા તમે જે કરી છે કરી નાખો, એ ક્યાં ભુવાય બીવ રહ્યા હતા હવે એ તો નામ ન દે ને, આમાં શું છે કે અત્યારે જેમ તમારે અહીંયા હાલે એવું અમારે અહીંયા હાલે, કે જે ડરામણો ભવો હોય ને એને અમે પગલા લઈએ છીએ બધા, એટલે એ નામ ન દે ને. કઈ ડરવાની જરૂર નથી, તમારે મેલડી માં કીધે કઈ વિઘન નહીં આવે. મારી વાત સાંભળો, માતાજી ની માનતા તો તમે મેલડી ક્યાંય ખાવા કોઈ દી કોઈને નિવેદ ગઈ હોય કયો નહીં? કઈ નઈ તો આપડે ખાઈ જઈએ, એને તો ખબર. હવે ઈ જે કઈ જેટલી જાતિ જેવી જાતિ છે ને એવી માતાજી દીધી છે. હા એવી દીધી. હા જો હવે મારે સમાજ માંથી હોય, દેવી પૂજક માંથી હોય, જેટલી બકડ કોમ છે ને, જેટલી માંસાહારી જ્ઞાતિ છે, આ બધી માંસાહારી માંસ મટન ખાય છે, એ બધાને મેલડી આપી છે. શું કામ? કે બોકડા કાપીને ચડાવવાના, ચડાવવાના બરોબર છે, પછી ગેલમાં આપી છે એટલે ગેલમાં ઘેટા ચડાવવાના, ઘેટા ચડાવવાના, બહુચર માં આપી છે એટલે કુકડા ચડાવવાના બરોબર, પછી વિહજ મેલડી આપી છે જેને પાડાનું જનાવર ચડાવવાનું. આ તણશિયાર દેવી રહી ને, ઈ ઓબીસી સમાજ ની દેવી છે. કોની છે?
ઓબીસી સમાજ ની દેવી એના માટે છે કે આપડે માંસ મટન ખાય છે એટલે આવી દેવીને નિવેદ ચડે. જો બધી માતાજી નિવેદ લેતી જ હોય અને બધી માતાજી જ હોય એના બલિ માંગતી જ હોય તો ખોડિયાર માં કેમ કોઈ મગર માંગી નહીં? જનાવર માંગતી નથી ને ઈ માંગે તો આપડે પાસે જઈ શકે એવી પોઝિશન નથી. તો ઈ દેવ જનાવર લેતી જ હોય તો આ બે ત્રણ દેવ જ જનાવર લે, બીજી માતાજી ના પાડે એનું કારણ હું ખાટકી વાળા લેવા જાય એટલે ઈવડાય 700 રૂપિયા નું કિલો થાય એટલે આવડા નું માનતા રખાવે તારે જનાવર દેવું જોઈએ એટલે નાઈટ ના બધા ધરાય જાય એટલે જે પૈસા દર માણસ બોકડા ને માનતા રાખી હું વધારે એટલે ના આખી સમાજ ભેગી ને પછી આપડે કાપી નિવેદ કરીને ખાઈ જઈ. જેને ખાવું છે તો મેલડી માં બદનામ કરી અને તમે બોકડા દિવસો તો ઈ હુકમ કરો છો કસાઈ વાળે મળે જ છે લેવું ને ખાવ ને કોણ ના પડે? તમે સ્વતંત્ર છે આ દેશ, તમારે જે ખાવું હોય તમે ખાઈ શકો છો. અને અત્યારે બધી જ્ઞાતિ ખાય છે, આવડે આજ ખાય છે એવું થોડું છે? અત્યારે હરણ માંસ મટન નો ઉપયોગ કરે છે, ઊંચી જ્ઞાતિ છે એ સાના મુના ખાય છે અને આપણા રીએ સતરાયા ખાય છે. અત્યારે ભાવ છે ઘી કરતા જાજો ભાવ છે. હવે એ બકડ કોમ કોલો કપા છે વે કપા વીણ માં જતો હોય કપા વીણ માં ઈવડો ખાઈ શકે? 400 નું કામ કરે 800 નું ખાઈ શકે એટલે ઈવડા ઈ શું કરે કે ઓને એમ કે તું એક કામ કરે તારું આ કામ થઈ જાય તું માતા એટલે ઓલા હું જે નબરા માણસો ખાઈ ન હકતો ઓલાની પાસે માનતા રાખે ને પછી બોકડો લેવા બોકડા ને 5-6 પાણી ના ઉડાડે. હવે તમે કોઈ પણ બોકડો ઘેટો હોય ને પાણી સાટા ઉડાડજો એટલે ધ્રુજ છે. ઓલા ઝાટ માં થઈને એના જે ઝાટ હોય ને ઉપર ના મોવાળા એની માં પાણી અડે એટલે ખખેરે ને એટલે આવડે એમ કહીજે માતાજી લઈ લીધું છે ખખેરે એટલે કાપી નાખે. પટેલ સમાજ ક્યાંય પણ ખોડિયાર ના મંદિરે ક્યાંય જઈને બોકડા ચડાવ્યા નથી ખબર છે કે નહીં? કેમ કે એ ચારણ ની દેવ છે ને આ કોઈ દી આવું કામ કરે નહી. અને એ ચારણ ની દેવ છે ને ઈ ચારણ ની દીકરી હતી ખોડિયાર હા તો એ બેનું હતી પછી જે મેલડી માં છે એનો ઇતિહાસ કોઈ નથી. મેલડી માં કોની દીકરી? હવે મારે સાંભળો ખોડિયાર માં નામ દીધું આનો કોઈ ઇતિહાસ નથી એમ. મામડિયા ચારણ ની દીકરીઓ છે એ હાથઈ બેનુ નું નામ તમને આવડે છે? ચામુંડમાં છે એ ચામુંડમાં નું નામ તમને આવડે છે? ચારણ ની દીકરી છે જે માતાજી ચારણ ના કુખે થી જન્મ લીધો ને એ કઈ બલી માંગતી નથી. કેમ કે એ શક્તિ છે એ કોઈ દી આવું કરે નહીં. જેટલી નિરાધાર દેવું છે જેની વાંક કોઈ છે નહીં, નહીં બાપ કે નહીં ભાઈ કે નહીં કોઈ. એટલે મેલડી ને આ બધી જે બીજી માતાજી છે ને એ જો કાળકા માં જે બલી ચડાવો છો કાળકા માં એટલે એને હું કીધું કે મેલી છે એટલે આ ખાય નકર. ખરેખર ચારણ ની કોઈ દીકરી ચારણ માં ક્યાંય કોઈ દી બલી પ્રથા આવતી નથી. આવડા લોકો એ ચારણ નું અપમાન કરી અને આવડા ચારણો છે ને એને ખબર નથી કે આવડા આવું કરે છે તમારા નો વિરોધ કરવો જોઈએ. અને એ આવડા ઘેટા બોકડા જ કપાય છે પાછા, બીજો સારું જનાવર તો કોઈ દેતા નથી. એ તો ભી પડી જાય ને. એટલે ભાઈ આ બધી અંધશ્રદ્ધા છે, એને અંધશ્રદ્ધા એના માટે કહેવામાં આવે કે આપણે સમજ્યા નહીં. સમજ્યા નહીં એટલે જો સમજણ ના ઘરે જવું હોય તો આ વિગતમાં પડવાનું નહીં. જો દાણા જોઈ ભૂવો છે ને દાણા જોઈ એટલે વસન વધારે લઈએ પછી ઓલે ગલકું ખો એ તો સપોર્ટિવ નાખા જ કરે તો હાથ નાખે એક તો આવે જ ને બરોબર. એટલે એ કરે એટલે એને ભોજા ભગતે એનું કીધું કે જેના પૂર્વના પાપ જાગે ને એના ઘરમાં ડાકલા વાગે. ડાકલા વાગે ધૂણી ધૂણી કે કરો ધીંગાણે પછી લીલા નાળિયેર માગે માંગ્યા. આ ભૂવા બધા પાખંડી ભેગા થઈને પછી કઈ લાગજો લાકડું ભાંગે
માદાપણ અત્યારે માનતા રાખે કે ધરાય નહીં ધોરણ થાકે માદાપણ એટલે માનતા ઉરાખે એ મેલડી હું તને હવામાન નો તાવો કરે મારા છોકરાને વિયો જવો જોઈએ આટા ડેન્ગ્યુ થાય ને તો દવાખાને જ જવું પડે કોઈ દી તાવા કરે ન માટે આપડે છે ને મનસુખભાઈ દેવી દેવતાના વિશે કઈ પણ બોલીએ ને તો આપણો બહુ મોટો વિરોધ થાય અમારા ત્યાં એવું વધારે છે બરોબર વાત અમે તને દેવી દેવસ્થાન નો વિરોધ નથી આજે અંતર્ધાન કુરિવાજ છે એનો વિરોધ છે એટલે વાત સાચી તમારી આપડે એમ કહીને આ બોકડા ચડાવે ને માતાજી નો હોય માં બોજે ખાય નહીં માં કોઈને દીકરાને મારે નહીં એ રીતની આપણે વાત કરી કે માં સહી કે દીકરાને મારે નહીં તે મેળીને માનો તો એક માં તો એ દીકરાને બોકડાને મારે માં સહી તો દીકરો છે એનો સરકાર લાયસન્સ ન આપે પોલીસ માતાજી ને માનતા નથી એમ આપણો એવો વિરોધ કરે બરોબર ખુલીને બોલવા જાય ને તો વિરોધ થાય આ તો શું છે કે મારો પ્રશ્ન હતો એટલે મેં એ વિશે વાત કરી હું કે જો કે હું એમાં કોઈ માનતો નથી જો દેવગતિમાં કોઈ દેવી જો ભોગ લેતી હોય તો સરકાર લાયસન્સ જો પોલીસ ને ખબર પડે કે આવડા લોકો આ કરવા માંગે છે અને આ ગેટો અહીં ચડાવવાનો છે એટલે સીધી જ લાલ લાઇટ વાળી ગાડી જાય અને એક ભૂવો ની આપણે વંડિયું ટપી ટપીને ભાગી ગયા છે ને અમારા નજરે જોયા છે આવડા દેવી પૂજા કોઈ માતાજી માંડવો ગાંધીનગર માં કરી દે ત્યાં નહીં કરે કેમ કે ત્યાં નથી થાય હું કામ ત્યાં કાયદા મુજબ એને 10-11 વાગે લાઉડ સ્પીકર બંધ છે કેમ કે ત્યાં બધા અધિકારીઓ રહે છે ત્યાં બધા સરકારના મોટા મોટા કર્મચારી રહે છે ત્યાં બધા તમને કહું 37 પક્ષના માણસો રહે છે એટલે ત્યાં કણ 10 વાગ્યા પછી કેમ કે આપણે આખો દી તો બધું આ સમાજની સેવામાં ને એમાં બધું દેખાડો કરતા હોય અને બધે અધિકારીઓની બધા આખો દી તો કાગળ સૂતતા હોય સાંજે હું કહીએ આ બધું જે તમારા માંડવા ડાકલા હાલે છે ને ગામડામાં હાલે છે સિટીમાં કોઈ પણ ટામે જ નથી એટલે ભોજા ભગતે એવું કીધું કે માંદા પડે એટલે માનતા ઉ રાખે ધરાય નહીં ધોરણ ભાગે ભોજો ભગત કે ભાઈ આને શિખામણ હારી નહીં લાગે ભોજો ભગત કે આને ભવ બગાડ્યો આને શિખામણ હારી નહીં લાગે કેમ કે એને તમે સમજાવવા જાવ ને તો હામાં પડે અમાર બાપ દાદા આમ કરી ગયા હતા અમારો વડવાનો ધર્મ છે એટલે તમારા વડવેને આપણા વડવેને ખાવા નહોતું કાંઈ એ કાકાઓ તેથી વિજ્ઞાન ટેકનોલોજી નહોતી તો અહીંયા બિચારા હું ખાવા નહોતી અટાણા જે ટેકનોલોજીનો યુગ છે એ તો સંવિધાનિક યુગ છે ને વિજ્ઞાન જાય ગયું એટલે મોબાઈલ એવો નગર તેથી ક્યાં વાત હતી નહીં નહીં એકાદો ફોન બતાવો હતી 20 વર્ષ પહેલા આપને જો કોલ ક્યાંય હો બેલેન્સ કે વચ્ચે છે ફોન નહીં કરી શકતી હો મેલડીમાં ભૂ હોય છોકરે ફોન કરે કાલ ને મારે જવું જ માંડવામાં બેલેન્સ મંદિર કરોડો રૂપિયાનું હોય તો સીસી કેમેરા મેકવા પડે ને તમારો કિંમતી માલ સામાન ની કાળજી તમે રાખજો એવું મારી એક માત્ર 24 કલાક ચાલુ રહીશ એટલે ભાઈ આ બધા ભ્રમ છે એટલે ભ્રમ માં નહીં પડવાનું આ સિવાય બીજો કઈ વાત હોય તો કયો એટલે કાર્યક્રમ પૂરો થાય હા એ બરોબર હવે તો એક મંજુકભાઈ તમે ઓલો એક બાપુ નો વિડીયો જોયો ની કાર્મિક માટે આવે સંતો કાનંદ સાહેબ ટસ મારજો એટલે આવશે તમને સંતો કાનંદ સાહેબ એમ બોલશો ને ખાલી યુટ્યુબ માં એટલે આવી જાય ભલે ભલે સાહેબ હાલો મળ્યા હવે આ બાબતમાં તો તમારો ફોન આવ્યો ને એટલે અત્યારે મારે જવાનું તો પ્રસંગમાં પણ થોડો કાર્યક્રમ તમે મને ફોન કર્યો તો કાને ઉપાડ્યો નહીં એટલે બધું આવું થાય ભાઈ નહીં 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 મને જાણવા ઘણું મળ્યું બરોબર તમારું નામ નામ શું કીધું ભાઈ દેવસિંહભાઈ બામણિયા.